વૈશ્વિક મહામારી કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડી એટીએમના વપરાશ બાદ ફરજિયાત સેનેટાઈઝ કરવાનું રહેશે અને જો આમ ના કરશે તો બેંકની દંડની જાહેરાત કરાઈ છે. દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારી ફેલાવી રહ્યો છે અને ભારતમાં પણ 3,500થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો ગુજરાતમાં અને સુરતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુતર મહાનગરપાલિકા દ્વારા આ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ શહેરમાં આવેલ વિવિધ બેંકોના એટીએમ મશીનના ઉપયોગ પર બેંકો દ્વારા એટીએમ મશીનના વપરાશ બાદ ફરજિયાત એટીએમ મશીન સેનેટાઈઝ કરવાનું રહેશે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે અને જો તેમ કરવામાં ન આવશે તો તે બેંકોને 1,000થી 1,00,000 સુધીનો એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ દંડ કરાશે તેમ જાહેરનામામાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.